નમસ્કાર, આપ જો રાજો સી 24 કલાકો આપણી સાથે જોહી. સૌથી પહેલા વાત બ્રેકિંગ ન્યૂઝ. ભારતમાં 22 માર્ચે ટ્રેન સેવા બંધ રહેશે. આજે રાત્રે 12 વાગ્યાથી ટ્રેન રવિવારે રાત્રે 12 વાગ્યા સુધી બંધ રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 22 માર્ચના રોજ જનતા કર્ફ્યુ લગાવવાની જાહેરાત કરી હતી. આ દિવસે રાત્રે 12 વાગ્યાથી ત્યાર પછીના રાત્રે 10 વાગ્યા સુધી કોઈ જ પેસેન્જર ટ્રેન નહીં દોડે. મેલ અને એક્સપ્રેસ ટ્રેનો પણ સવારે 4 વાગે રોકી દેવામાં આવશે. જનતા કર્ફ્યુ માટે કુલ 2400 યાત્રી ટ્રેન નહીં ચાલે, તેમાં 1300 મેલ એક્સપ્રેસ ગાડી છે, પેસેન્જર ટ્રેન અને મોટી સંખ્યામાં ઉપનગરીય ટ્રેનોનો સમાવેશ થાય છે. કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખી બિનજરૂરી યાત્રા અટકાવવા માટે રેલવે અગાઉથી 245 યાત્રી ટ્રેન રદ કરી ચૂકી છે. ગુજરાતમાં કોરોનાની મહામારી પહોંચી ચૂકી છે ત્યારે હાલ 7 પોઝિટિવ કેસ, અમદાવાદમાં 3 પોઝિટિવ કેસ નોંધાયા છે, વડોદરામાં 2 છે, ત્યારે રાજકોટ અને સુરતમાં 1-1 કેસ નોંધાયા છે. ગુજરાતમાં જે પણ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે તે બધા વિદેશથી આવેલી વ્યક્તિના છે, કોઈ લોકલ કે ડોમેસ્ટિક સિટીઝન કેસ પોઝિટિવ હજુ સુધી નથી આવ્યો. ગુજરાતમાંથી કોરોના વાયરસના અત્યાર સુધી કુલ 189 સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા, જેમાંથી 7 કેસ પોઝિટિવ સામે આવ્યા. 148 સેમ્પલ ચકાસણી બાદ નેગેટિવ આવ્યા છે, જ્યારે 34 લોકોના રિપોર્ટ આવવાના બાકી છે. સરકાર લોકોને અપીલ કરી રહી છે કે બને ત્યાં સુધી ભીડભાડ વાળી જગ્યાથી દૂર રહો. ગુજરાતના મોટા શહેરોમાં જીવલેણ કોરોના વાયરસનો પગપેસારો થયો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોનાએ દસ્તક દીધી. અમદાવાદમાં 3, વડોદરામાં 2 અને રાજકોટ સુરતમાં 1-1 એમ રાજ્યમાં 2 દિવસમાં કોરોનાના કુલ 7 કેસ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો. રાજકોટ મનપા કમિશનર ઉદિત અગ્રવાલે સતર્કતાના ભાગરૂપે શહેરમાં 4થી વધારે લોકોને એકઠા ન થવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જીવલેણ કોરોના સૌપ્રથમ પોઝિટિવ કેસની એન્ટ્રી રાજકોટથી થઈ છે. જોકે રાજકોટમાં જે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેના પરિવારના 4 સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કલમ 144 લાગુ કરાઈ છે, સાથે રાજ્યના કુલ 18 જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, છોટાઉદેપુર, ભાવનગર અને અરવલ્લી જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી. 20 માર્ચથી 29 માર્ચ સુધી આ જાહેરનામું લાગુ પડશે. મોલ મલ્ટીપ્લેક્સ બંધ રાખવાનો પણ આદેશ કરાયો છે. અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં પાન મસાલાના ગલ્લા પણ બંધ રહેશે. કોરોનાની દહેશતને પગલે અધિકારીઓની નિમણૂક, 4 આઈએએસ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. કોરોના મુદ્દે દેખરેખ માટે આ જવાબદારી સોંપાઈ. ગાંધીનગર માટે મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, સુરત માટે એમએસ પટેલની નિમણૂક, વડોદરા માટે શિક્ષણ સચિવ વિનોદ રાવને જવાબદારી સોંપાઈ છે, તો રાજકોટ માટે ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાને જવાબદારી સોંપવામાં આવી છે. વડોદરા માટે શિક્ષણ સચિવ વિનોદ રાવને જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે કોરોનાની દહેશતને પગલે આ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટ માટે ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાને જવાબદારી સોંપાઈ છે. 4 આઈએએસ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી. કોરોના રોકવા અનેક નિયંત્રણો વચ્ચે એક રાહતની ખબર, હાલમાં કોઈ પણ પ્રકારનો ગભરાટ રાખવાની જરૂર નથી. અમદાવાદમાં દૂધ કેન્દ્રો પણ મળી રહ્યું છે દૂધ. ગ્રાહકો શાંતિપૂર્વક આ દૂધ મેળવી રહ્યા છે. અમદાવાદમાં 3 કેસ, ગુજરાતમાં ટોટલ 7 કેસ. મહત્વનું છે કે લોકો એક પછી એક ઘરમાં પોતાનો સામાન એકઠો કરી રહ્યા છે, પરંતુ ગભરાવાની ક્યાંય જરૂર નથી. તમામ જગ્યા ઉપર જ્યાં જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તે દુકાનો ચાલુ છે અને તમામ લોકોને એ તમામ ચીજો મળી રહેશે. ન્યાજ વિશે વધુ વાતચીત કરવા માટે સંવાદદાતા અર્પણ કાદાવાલા મારી સાથે જોડાયા છે. અર્પણ, સવાલ એક એ થાય કે જે રીતે લોકો કોરોનાના ભયથી એક પછી એક વસ્તુઓ ઘરમાં સેવ કરવા લાગ્યા છે, પરંતુ દૂધ જેવી જરૂરિયાતી જે વસ્તુઓ છે તે તો હાલ મળી જ રહી છે, રાહતના સમાચાર?
જો એ ફક્ત દૂધ નહીં, જેટલી પણ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છે, પછી ઘર વપરાશની હોય, તે તમામ બજારમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. પરંતુ લોકોમાં એક પ્રકારનો જે ડર હતો, એક પ્રકારની દહેશત છે, તેના કારણે લોકો પ્રયત્ન કરી રહ્યા છે કે જે ખરીદી કરી અને જે જથ્થો છે પોતાના ઘરમાં સંગ્રહ કરી રહ્યા છે. ગઈકાલે પણ ઝી 24 કલાકે શહેરના એક વિશાળ ગ્રોસરી સ્ટોરની બહારનો અહેવાલ દર્શાવ્યો, જેનામાં મોટા પ્રમાણમાં લોકો લાઇનોમાં ઊભા છે અને એક સાથે વધારે પ્રમાણમાં વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. પરંતુ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, તમામ લોકોને અપીલ કરી છે કે કોઈ પણ નાગરિકે ગભરાવાની જરૂર નથી. જેટલી પણ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છે, પછી તે દૂધ હોય, કરિયાણું હોય, અન્ય છૂટક વસ્તુ હોય, તમામ શહેરોમાં, તમામ નગરોમાં પૂરતા પ્રમાણમાં છે. એટલે સરકાર સતત લોકોને અપીલ કરી રહી છે, પરંતુ લોકોનો પણ સહકાર એટલો જ જરૂરી છે. હાલના દ્રશ્યો છે એ હું તમને બતાવવાનો પ્રયત્ન કરું. ઘાટલોડિયા વિસ્તારમાંથી ઝી 24 કલાકની ટીમ અહેવાલ આપી રહી છે. આપ જોઈ શકો છો મ્યુનિસિપલ કોર્પોરેશન માલિકીનું ગાર્ડન છે અને તેની બહાર જ આજે દૂધ વિતરણ કેન્દ્ર આવેલું છે. ત્યાં એકદમ શાંતિપૂર્વક માહોલમાં રાબેતા મુજબ જ જે રીતે ગ્રાહકો આવતા હોય, તે જ રીતે લોકો પોતાને જરૂરિયાત હોય તે મુજબનો દૂધનો જથ્થો મેળવી રહ્યા છે. એટલે કોઈપણ પ્રકારની ગભરાટની જરૂરિયાત નથી. એવું પણ નથી કે દૂધનો જથ્થો ખૂટી જશે અથવા તો આગામી દિવસોમાં જથ્થો નહીં મળે. એટલે રાહતની વાત છે, ફક્ત નાગરિકોએ, લોકોને, સરકારને સહકાર આપવાની જરૂર છે કે સરકાર જે પણ કોઈ અપીલ કરે છે તેનો શાંતિપૂર્વક તેનો અમલ કરે, કોઈ પણ ગભરાટમાં ના આવે અને જેટલી પણ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છે દરેકે દરેક નાગરિકને જ્યારે જરૂર હશે ત્યારે પૂરતા પ્રમાણમાં મળી રહેશે. જોઈ આભાર અર્પણ. તો આજે સમગ્ર રિપોર્ટ આપણે બતાવ્યો એટલા માટે, કેમ કે આ એક રાહતના સમાચાર છે કે તમામ લોકોને જે એક ડર છે કે કેટલીક વસ્તુઓ જે છે જીવન જરૂરિયાતની, દૂધ સહિત, તે તેમને નહીં મળી રહે, પણ એવું નથી. તમામ જગ્યાઓ પર ગુજરાતમાં એ ચાલુ છે. હા, એ વાત છે કે 7 જેટલા કેસ પોઝિટિવ છે, પરંતુ હજી દુકાનો બંધ નથી થઈ. તમામ રાજ્યોના સીએમ અને આરોગ્ય મંત્રીઓ સાથે પીએમ મોદીની વિડીયો કોન્ફરન્સ યોજાઈ, ત્યારબાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું ભીડ ભેગી ન થાય તે દરેક રાજ્યોને કહ્યું છે. લોકો જરૂર કરતા વધારે કરિયાણું ભેગું ન કરે, સેનિટાઈઝર અને માસ્ક વ્યાજબી ભાવે વેચવાનો પણ આદેશ કર્યો છે. જીવન જરૂરી ચીજોનું વિતરણ અટકે નહીં તેનું ધ્યાન રાખવામાં આવશે. નાગરિકોને ઘરમાં રહેવાની પણ અપીલ કરવામાં આવી, સેનિટાઈઝર અને માસ્ક વ્યાજબી ભાવે વેચવાનો આદેશ આપવામાં આવ્યો છે. બિનજરૂરી વસ્તુઓ સંગ્રહ નહીં કરવા માટે સરકારે અપીલ કરવામાં આવી. સરકારી કચેરીઓમાં પણ નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. વૃદ્ધો, દિવ્યાંગો, વિધવાઓને 1 મહિનાનું એડવાન્સ પેન્શન આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. એપીએલ, બીપીએલ રેશન કાર્ડ ધારકોને 2 માસનું રાશન એડવાન્સમાં આપી દેવાશે. સાથે મોલમાં કપડાં, રમકડાં જેવી વસ્તુઓ વેચવા માટે રોક લગાવવામાં આવી છે. મોલમાં માત્ર જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે, એટલે કે મોલ હવે કરિયાણાની દુકાનો જ વેચી શકશે. તો તમામ જગ્યાઓ પર હાલ તો મોલ શોખની વસ્તુઓ પર રોક લગાવવામાં આવી છે. તો લગભગ 22,000 જેટલા આવા જે વ્યક્તિઓ નક્કી થયા છે કે જે ભારતમાં આવ્યા છે અથવા સગાવાલાઓને મળ્યા છે, એમનું ચકાસવાનું, એમનું ફોલોઅપ કરવાનું અને ભારતમાં આવ્યા પછી કોઈપણ રીતે કોરોના વાયરસનો એ ભોગ નથી બન્યા એનું ચેકિંગ કરવાનું કામ દરેક જિલ્લાના કલેક્ટરો અમારા આરોગ્ય વિભાગના માર્ગદર્શન પ્રમાણે અત્યારે કરી રહ્યા છે. અત્યારે મોટા પ્રમાણમાં ભય ફેલાવાના કારણે લોકો દુકાનોમાંથી જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં જે પુરવઠો, ખાદ્ય સામગ્રી અથવા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદી રહ્યા છે તે ના ખરીદે એવી બધાને માર્ગદર્શન આપવું, સલાહ આપવી. સાથે સાથે મેડિકલ સ્ટોરમાં બધી જ દવાઓ નક્કી કરેલી કિંમતે જ વેચાય. કોરોના વાયરસથી બચવા માટે માસ્ક કે સેનિટાઈઝર જે પણ વેચાતું હોય એ પણ વ્યાજબી કિંમતે જ વેચાય. કોઈ પણ જગ્યાએ દવાઓનો સપ્લાય અટકી ન જાય, કોઈ ખાદ્ય વસ્તુઓની, ચીજવસ્તુઓનો સપ્લાય અટકી ન જાય અને નાગરિકો સુનિશ્ચિત રહે અને ખોટી રીતે કોઈ સંગ્રહખોરી ન કરે એ માટે પણ ભારત સરકારના માર્ગદર્શન પ્રમાણે અમે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં જે નિર્ણય કર્યો છે એ પ્રમાણે આપણા ગુજરાત રાજ્યમાં જે ગરીબ વર્ગ અને એપીએલ વર્ગ, બીપીએલ અને એપીએલના જે રેશન કાર્ડ ધારકો છે
જે પંડિત દીનદયાલ મેસનિંગની દુકાનથી દર મહિને એમનો જે સસ્તા અનાજનો પુરવઠો ખરીદે છે એમને વધારાનો એક મહિનાનો એડવાન્સ જથ્થો આ મહિનાની સાથે સાથે આપવાનો પણ અમે નિર્ણય કર્યો. નવા બે કેસ પોઝિટિવ ગુજરાતમાં અત્યારે માલુમ પડ્યા છે. એમાં એક કેસ અમદાવાદમાં છે, પુરુષ છે, 27 વર્ષની ઉંમરના છે અને એ ભાઈ યુકે એટલે કે ઇંગ્લેન્ડ દુબઈ ફરીને મુંબઈ થઈ અને ગુજરાતમાં આવ્યા છે. એમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. વડોદરામાં એક મહિલા બહેનનો છે, એમની ઉંમર 69 વર્ષની છે અને તેઓ શ્રીલંકાથી અમદાવાદ આવ્યા છે અને અમદાવાદથી વડોદરા ગયા છે. એટલે શ્રીલંકાથી આવેલા બહેનને પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. એટલે આજે બે નવા કેસ ઉમેરાતા હવે ગુજરાતમાં કુલ 7 દર્દીઓ કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓ માલુમ પડ્યા છે. ગુજરાતના બધા જ નાગરિકોને અમારી સરકાર વતી હું વિનંતી કરું છું કે બિનજરૂરી રીતે કોઈ પણ વ્યક્તિઓ હવે સરકારી કચેરીઓમાં જાય નહીં. કોઈ પણ કચેરીમાં કોઈ ખાસ અગત્યની જરૂર હોય તો સંબંધિત અધિકારીઓની એપોઇન્ટમેન્ટ લઈને જ એ વ્યક્તિઓ નાગરિકોને ત્યાં પ્રવેશ મળશે. અત્યાર સુધી જ્યારે જરૂર પડે ત્યારે કોઈ પણ નાગરિક સરકારી કચેરીમાં જઈ શકતા હતા અને જતા હતા. એ અત્યારે કોરોના વાયરસનો ચેપ વધુ ફેલાય નહીં, વધુ નાગરિકો એકસાથે એક રૂમમાં કે એક ઓફિસમાં એકત્ર થાય નહીં, એટલા માટે આપણે આજે નિર્ણય કર્યો છે કે હવે સરકારી કચેરીઓમાં નાગરિકોને આવવા જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. કોઈ પણ નાગરિકને કોઈ અગત્યની જરૂરિયાત હોય તો એપોઇન્ટમેન્ટ લઈ, દાખલા તરીકે કોઈને મામલતદારની જરૂર હોય, TDOની જરૂર હોય, બીજા વિભાગમાં કોઈ અર્જન્ટ કામ કરવાની જરૂર હોય તો ટેલિફોન ઉપર એપોઇન્ટમેન્ટ લઈ અને જરૂરિયાતવાળા ફક્ત અતિ અગત્યના કામવાળા જ નાગરિકોને સરકારી કચેરીઓમાં પ્રવેશ મળશે. બાકીનાને અત્યાર સુધી જે વિના રૂકાવટ કોઈ પણ જાતના પ્રતિબંધ સિવાય પ્રવેશ મળતો હતો એ હવે કોઈ પણ કચેરીમાં નાગરિકોને આ કોરોના વાયરસનો ચેપ વધુ વ્યાપક ના થાય એને ધ્યાનમાં રાખી અને રાજ્ય સરકારે પ્રતિબંધ કર્યો છે. અને 29 કોરોના વાયરસના નિયમોનો ભંગ કરવાના કેસમાં કનિકા કપૂર સામે લખનૌમાં ફરિયાદ દાખલ થઈ. કનિકા કપૂર ડબલ મુસીબતમાં છે, એક તો કોરોના વાયરસની ઝપેટમાં આવી છે તો બીજી બાજુ તેના પર કોરોનાને લઈને નિયમો તોડવાનો આરોપ લગાવ્યો છે. કનિકા પર આરોપ લાગ્યો છે કે એરપોર્ટ સ્ટાફની મિલીભગતને કારણે મેડિકલ તપાસથી બચી ઘરે ચાલી ગઈ, જ્યારે પ્રોટોકોલ મુજબ લંડનથી આવનારા તમામનું સ્ક્રીનિંગ થાય છે. આરોપ છે કે બાદમાં તે લોકોને મળતી રહી, લખનૌમાં રવિવારની પાર્ટીમાં સામેલ થઈ અને આ પાર્ટીમાં 100થી વધુ લોકો હાજર હતા. આ ઉપરાંત એક 5-સ્ટાર હોટેલમાં પણ ગઈ હતી. બોલીવુડી ગાયિકા કનિકા કપૂરને કોરોના વાયરસ થયા બાદથી ઘણા રાજનેતાઓ પણ ટેન્શનમાં છે, કારણ કે કનિકા કપૂર એક પાર્ટીમાં સામેલ થઈ હતી જેમાં દેશના ઘણા નેતાઓ પણ સામેલ હતા. કનિકા કપૂર કોરોના વાયરસથી ગ્રસિત છે તેવાથી જાણ થયા બાદ ઘણા નેતાઓ આઇસોલેશનમાં જતા રહ્યા. કનિકા કપૂર સાથે પાર્ટીમાં જનાર રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજે અને તેમના પુત્ર પણ આઇસોલેશનમાં છે. આ બંને નેતાઓ ઉત્તરપ્રદેશમાં સ્વાસ્થ્ય મંત્રીની પાર્ટીમાં ગયા હતા. દુષ્યંતસિંહ તો પાર્ટીમાં ગયા બાદ લોકસભા પર ગયા હતા અને રાષ્ટ્રપતિ ભવન પણ ગયા હતા. પ્રધાનમંત્રી મોદીએ કરેલી જનતા કરફ્યુની અપીલથી સમગ્ર દેશમાં ગભરાહટનો માહોલ. લોકો તેનો ભાવાર્થ કંઈક અલગ જ સમજી રહ્યા છે. દેશની જનતાને માત્ર કેટલાક સૂચનો કર્યા છે જેથી કોરોના સંક્રમિત વ્યક્તિથી દૂર રહી શકાય, પરંતુ ભારતીયો શું કરી રહ્યા છે જુઓ આ ખાસ રિપોર્ટ. બિનજરૂરી બહાર ના નીકળવું પડે તડકામાં, વાયરસ બધો ફેલાયો છે. 22 માર્ચે રવિવારે જનતા કર્ફ્યુ છે અને આવા સમયે કોઈ પણ વસ્તુ લેવા બહાર ન નીકળવું પડે તે માટે લોકો મોલમાં તૂટી પડ્યા છે. જીવન જરૂરી વસ્તુ ખૂટી ન પડે અને પાછળથી પરેશાન ન થવું પડે તેટલો વધુ માત્રામાં સ્ટોક ઘરમાં એકઠો કરી રહ્યા છે.
ઝી 24 કલાક ટીમે આવા જ એક શોપિંગ મોલની મુલાકાત પણ લીધી હતી. જે રીતે પ્રધાનમંત્રીએ આગામી રવિવારે શહેરમાં અને દેશભરમાં જે રીતે સવારના 7-9 વાગ્યા સુધીનો જે જનતા કર્ફ્યુની વાત કરી છે તેને લઈને પણ લોકોમાં એક પ્રકારનો ડર છે. લોકોમાં એ વાતનો ડર છે કે સરકાર ગમે ત્યારે કોઈ પણ સમયે લોકડાઉનની જાહેરાત કરી શકે છે અને તેના કારણે જે જીવન જરૂરિયાતની રોજબરોજની વપરાશની ચીજો છે તેને એકઠી કરવાનો લોકો પ્રયત્ન કરી રહ્યા છે. અને આપ જોઈ શકો છો અમદાવાદ શહેરનો જે શ્યામલ વિસ્તાર છે કે જ્યાં પ્રસિદ્ધ એક જે કરિયાણાની જે વિશાળ ચેન આવેલી છે તેનામાંથી જે મહિલાઓ છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં જે કરિયાણું છે, અનાજ છે, કઠોળ છે તે લેવા માટે આવી રહ્યા છે. ફક્ત જે સામાન બહાર લઈને નીકળે છે તે દ્રશ્યો નહીં, કેમેરા પર્સનને કહીશ અહીંયા આ નીકળતા જે કસ્ટમર છે તેમને પણ દર્શાવવાનો પ્રયત્ન કરે. અને દૂરની તરફ આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોની લાઈનો પણ લાગેલી છે. એટલે આ દ્રશ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન થયું તે સમયથી અહીંયા જોવા મળી રહ્યા છે. આ બધું અત્યારે કહે છે કે વાયરસનું છે, ન કરે નારાયણ કઈ વરી પછી એમ કે તકલીફ પડે તો. પ્રધાનમંત્રીએ વિનંતી કરી છે કે આટલી હદે ખરીદી ન કરો, દેશમાં કોઈ સમસ્યા નથી, તમને દેશના પ્રધાનમંત્રી પર વિશ્વાસ નથી. એ તો પૂરો વિશ્વાસ છે એમના ઉપર. હજી પણ આપ જોઈ શકો છો મહિલાઓ સતત ખરીદી કરવા આવી રહી છે. પ્રધાનમંત્રી મોદી સતત કહેતા રહ્યા છે કે જનતાને કોઈ વસ્તુ માટે પરેશાન નહીં થવું પડે, આપણી પાસે પૂરતો જથ્થો છે. તેમ છતાં લોકો ડરને માર્યા કરિયાણાની દુકાનો મોલની બહાર લાઈન લગાવી તાપમાં ઉભા રહ્યા છે અને જરૂરિયાતની વસ્તુ ખરીદીને એકઠી પણ કરી રહ્યા છે. કોરોના વાયરસે સિનિયર સિટીઝન્સે સાવચેત રહેવાની વાત કરવામાં આવી, પરંતુ જામનગરમાં વહેલી સવારથી પોસ્ટ ઓફિસની બહાર પેન્શન માટે વૃદ્ધોની લાઈન લાગી. વૃદ્ધ સહાય પેન્શન યોજનાના રૂપિયા મેળવવા 100 થી પણ વધુ વૃદ્ધોએ લાંબી કતારોમાં જોવા મળ્યા. લોકોનો આક્ષેપ છે કે પોસ્ટ વિભાગના કર્મચારીઓની બેદરકારીને કારણે કલાકો સુધી ઉભા રહેવા છતાં પણ વૃદ્ધોને સમયસર રૂપિયા મળતા નથી. જવાબ નથી દેતા. મારે તો એમઆઈએસ ના પૈસા લેવાના, તો લાઈન માં ઉભા રહ્યો, પેન્શન નથી અમને દેતા કોઈ. 8:15 વાગ્યાના રોડ ઉપર બેહેડા હતા, ડેલો બંધ હતો, ભિખારી બહેન એવી રીતે બેહેડા હતા બધાને બરોબર. 9:15 વાગે ડેલો ખોલ્યો, એ બહુ ખોટું છે. જેલમાં રહેતા કેદીઓ ભલે ગુનેગાર છે પણ તે લોકો પણ માણસ છે. અમદાવાદ જેલ વિભાગમાં કોરોના વાયરસ અંગેની તકેદારી એટલી જ રાખવામાં આવી રહી છે જેટલી સમગ્ર શહેરમાં રાખવામાં આવી રહી છે. જેલમાં પણ સ્પોર્ટ્સ ક્લબની જેમ આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે અને સ્ક્રીનિંગ પર વ્યવસ્થા કરવામાં આવી છે. જેલના કેદીઓનો પણ કોરોના સામેની લડતમાં એટલો જ મોટો ફાળો છે. જેલના કેદીઓ રોજના લગભગ 1000 જેટલા માસ્ક બનાવી રહ્યા છે, જેનું વિતરણ પણ થઈ રહ્યું છે અને જેલ ભજિયા હાઉસથી માસ્કને સસ્તા ભાવે વેચવામાં પણ આવશે. જેલની વ્યવસ્થાની વાત કરીએ તો અંડર ટ્રાયલ કેદીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે, જેલમાં માસ્કનું વિતરણ થઈ રહ્યું છે. વિડીયો કોન્ફરન્સથી કેદીઓ સાથે મુલાકાત, કેદીઓને રહેવાની જગ્યા પર સાફ સફાઈ, બેરેકમાં સાફ સફાઈ, જેલમાં સેનિટાઈઝર તેમજ નેપકીનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિશ્વભરમાં જ્યારે કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે અને તેનાથી બચવા અમદાવાદની સેન્ટ્રલ જેલ દ્વારા પણ પગલાં લેવામાં આવે છે. સાવચેતીના ભાગરૂપે અમદાવાદની સેન્ટ્રલ જેલમાં તમામ જગ્યા લોકો જે માસ્કની અછત અત્યારે હાલ વર્તાઈ રહી છે તે અછત ના વર્તાય તે માટે અહીંયા જે દરજી વિભાગ આવેલો છે ત્યાં તૈયાર માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. અલગ અલગ ટાઈપના જે માસ્ક બનાવવામાં આવ્યા છે તે ન માત્ર અમદાવાદમાં જ પરંતુ રાજ્યભરમાં પહોંચાડવામાં આવી રહ્યા છે, જેથી કરી આ માસ્કની અછત ન તૈયાર થાય. માનવામાં આવી રહ્યું છે કે 1000 જેટલા પર ડે માસ્ક અહીં આગળ બનાવવામાં આવે છે અને નહીં માત્ર અમદાવાદ સેન્ટ્રલ જેલમાં પરંતુ કેરાલામાં પણ આ માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે મૌલિક દામેચા, ઝી મીડિયા, અમદાવાદ. સાફ સફાઈ અને જે કેદીઓ નવા આવે છે એ લોકોની જે એન્ટ્રીથી એક્ઝિટ સુધી તમામ પ્રક્રિયા જેટલા છે એ બધાને અમે સાવચેતીના પગલાના રૂપે જે નવા પ્રિઝનર્સો આવે છે એ લોકોને સ્ક્રીનિંગ કરવામાં આવે છે. એ લોકોને ટેમ્પરેચર અને બાકી જે અમારે મેડિકલ સ્ટાફ છે, પેરામેડિકલ સ્ટાફ છે જે જેલો પર ઉપલબ્ધ છે એ લોકોને સંપૂર્ણ રીતે નવા આવેલા જે અંડર ટ્રાયલ્સ છે એ લોકોને સ્ક્રીનિંગ કરવામાં આવે છે. એ લોકોને એક દિવસની આઇસોલેશનમાં રાખવામાં આવે છે અને ત્યાર પછી એ લોકોને બાકીના જે જેલની પ્રક્રિયા હોય અને જુદા જુદા બેરેક્સમાં એ લોકોને મૂકવામાં આવે છે. જુદા જુદા જેલો કોર્ટોમાં જે રજૂ કરવાની હોય છે એ અમે ફિઝિકલી નહીં પણ અમે વિડીયો કોન્ફરન્સિંગ મારફતે અમે રજૂ કરી રહ્યા છીએ.
કુલ આપણા 25 જેલો અને 33 કોર્ટો એનાથી જોડેલા છે. તો આ આટલા 25 જેલ અને 33 કોર્ટોમાં અમે કેદીઓને આપણે વિડીયો કોન્ફરન્સિંગ મારફતે એ રજૂ કરીએ છીએ. સુરતમાં કિન્નર સમાજે બાઇક સવારોને માસ્ક વહેંચ્યા. કોરોનાથી બચવા કિન્નરોએ માસ્ક આપ્યા. માસ્ક પહેરી સુરતનો કિન્નર સમાજ રસ્તા પર ઉતર્યો હતો. ટેક્સટાઇલ વિતરણમાં પણ માસ્કનું વેચાણ કરાઈ રહ્યું છે, ત્યારે માસ્ક પહેરી સુરતનો કિન્નર સમાજ રસ્તા પર ઉતર્યો. આજે કોરોના વાયરસ કે લીએ અમને સુરત કે કિન્નર સમાજ સે અમને યે વિક્રણ માસ્ક વિક્રણ કરાવવા હે. જૈસે કે પહેલે હેલ્મેટ કા વિક્રણ થા કે હેલ્મેટ પહેરો જાન બચાવો અપની. આજ અમને યે સહી યોજના કિયા કે અમારે સુરત કે જીતને જીતને અમારે જજમાન હે, જીતને અમારે સુરત કે વાસી હે, ઉનકે લીએ અમને યે વિક્રણ કરા કે માસ્ક પહેરો, કોરોના સે બચાવો. કિતને વિતરણ કિયે માસ્ક? हमने 250 से 300 विक्रण किए हैं. समग्र देश सहित दुनिया में कोरोना वायरसे हाहाकार मचाव्यो छे, त्यारे गुजरात में पण જે કોરોના વાયરસના 5 જેટલા જે પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યારબાદ હવે કિન્નર સમાજના જે લોકો છે તે લોકો પણ આગળ આવ્યા છે, પોતે માસ્ક પહેર્યા છે અને ત્યારબાદ જનજાગૃતિ રૂપે અહીં જે કિન્નર સમાજના જે અગ્રણીઓ છે તેમની સાથેના તમામ જે સભ્યો છે તે હાલ લોકો વચ્ચે આવી અહીં માસ્ક વહેંચી કરવામાં આવી રહી છે. આ સાથોસાથ કોરોના વાયરસથી ગભરાવાની જરૂર નથી તે અંગે પણ તેઓને જાણકારી આપવામાં આવી રહી છે. હાલ આપણી સાથે કિન્નર સમાજના અગ્રણી જોડાયા છે. જી, આજે માસ્ક વિતરણ કરવામાં આવ્યું છે, શું છે? આ કોરોના વાયરસ એવું પ્રદૂષણ બહુ વધારે ફેલી ચૂક્યું છે, બીમારી છે જે ચાઇનાથી આવી છે. તો આજે અમે કિન્નર સમાજે એવો એક પ્રણય લીધો છે કે કોરોના નાબૂદ થવા માટે કે પોતાની સેફટી માટે માસ્ક પહેરીને ચાલો, કે તમારા ઘરે અમે વચ્ચે પણ આવી રીતે જે હેલ્મેટ પહેરીને પોતાની જિંદગી બચાવો, એવી રીતે કોરોના વાયરસથી બચવા માટે, એના વાયરસથી બચવા માટે તમે માસ્ક પહેરો, તમારા ઘરે પાછું તમારી કોઈ રાહ જોવે છે. જી, કેટલા લોકોમાં માસ્ક વિતરણ કરવામાં આવશે? અમે પૂરા 150 જણને માસ્ક વિતરણ કરવામાં આવે છે. કેટલા લોકો જોડાશે? અમારા પૂરા અમારા કિન્નર સમાજના પરિવારનો. જી, કિન્નર સમાજનો જે તમામ જે પરિવારજનો છે તે પરિવારજનો અહીં જોડાયા છે અને ખાસ કરીને લોકોમાં કોરોના વાયરસને જનજાગૃતિ આવે તેવા તમામ પ્રકારના અહીં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. સાથોસાથ લોકોને કોરોના વાયરસ કઈ રીતે ફેલાય છે તેની સામે કઈ રીતે પગલાં લઈ શકાય તે અંગે પણ સૂચન કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે ચેતન પટેલ, ઝી 24 કલાક સુરત. આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.